વણ ઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યભરના તલાટીકમ મંત્રીઓ વિરોધમાં ઉતર્યા છે, ત્યારે ગોધરાના તલાટીકમ મંત્રીઓ પણ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં એક દિવસની માસ સીએલ રજા ઉપર ઉતરી જઈ સરકારી કામગીરીથી અડગા રહ્યા હતા અને સરકાર હજુ પણ માંગણીઓ નહીં સંતોષે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તલાટીકમ મંત્રીઓએ ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય મંડળના આદેશ અનુસાર અમારી જે જૂની પડતર માંગણીઓ છે એના નિકાલ માટે માસ સીએલ પર ઉતર્યા છીએ. અમારી મુખ્ય 5 માંગણીઓ છે. એમાં એક માંગણી છે, ગ્રેડ પે સુધારવા માટે જે અગાઉ પરિપત્ર થયેલો છે એમાં જે 4, 5 અને 6 જે કલમ છે એ દૂર કરવી. બીજા નંબરમાં છે, 2006થી જે ભરતી 2004થી જે ભરતી થયેલી છે એ 2006ની જગ્યાએ 2004થી સળંગ નોકરી ગણવા માટેનું પરિપત્ર કરવા. તેમજ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી વચ્ચે જે પગાર તથા કામગીરીની જે વિસંગતતા છે અત્યાર સુધી તે દૂર કરવામાં આવે. તેમજ ચોથી માંગણી છે, નવી પેન્શન ભરતી જે નવી જે 2004થી જે ભરતી થઈ છે અને નવી જૂની પેન્શન પદ્ધતિ શરૂ કરવામાં આવે તથા વિસ્તરણ અધિકારીની જે જગ્યાઓ ભરવામાં આવે છે તે પંચાયત તલાટી સહકાર અને આંકડા દરેક જગ્યાઓ પંચાયત તલાટીને પ્રમોશનથી ભરવામાં આવે તેવી અમારી સૌની માંગણી છે. અમારા તો 6 ટોટલ પ્રશ્નો છે. એક તો ગ્રેડ પે સુધારા માટે અગાઉ પરિપત્ર અમને આપેલો, એમાં શરત 4, 5 અને 6 જે છે સરકારે એ રજૂ કરી છે, રદ કરવાની છે. 2006ના બદલે 2004થી ભરતી થયેલા તકમંત્રીને સળંગ નોકરી ગણવાનો અમારો એક પ્રશ્ન છે. પછી નવી ભરતી થયેલા તમામ તલાટીકમ મંત્રીઓને જૂની અને પંચાયત મંત્રી અને રેવન્યુ મંત્રી પેન્શન પદ્ધતિ દાખલ કરવા બાબત.